બનાસકાંઠા અમીરગઢ ખાણ અને ખનિજ વિભાગ કોરનિંદ્રામાં, ફોરેસ્ટ વિભાગ પણ કોરનિંદ્રામાં, મામલતદાર અમીરગઢને અંધારામાં રાખી રેતી માફિયા બન્યા બેફામ. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ અને બાલુન્દ્રા ગામ વચ્ચેની બનાસ નદી પસાર થાય છે. આ નદીમાં અત્યારે પાણી ન હોવાને લીધે સુકાઈ ગયેલ છે અને સફેદ રેતી પથરાયેલ જોવા મળે છે. રેતી બાંધકામ કરવાના કામે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે, તેમજ આ રેતી આજુબાજુના વિસ્તારમાં વખણાય છે, જેના લીધે બનાસ નદીના પટમાંથી પુષ્કળ પ્રમાણમાં રેતી ઉપાડવામાં રેતી માફિયા બેફામ થયેલા છે. હાલમાં કોરોના જેવી મહામારી ચાલુ હોવાથી મોટાભાગની કચેરીઓ બંધ હોવાનો ફાયદો રેતી માફિયા ઉઠાવી રહ્યા છે અને આધુનિક સાધનોથી સજ્જ થઈ સક્રિય થયેલા છે. આ રેતી માફિયા કોઈ પણ પ્રકારની પરમિશન મેળવતા નથી, કોઈ રોયલ્ટી ચૂકવતા નથી. લાગતા વળગતા તમામ વિભાગોને અંધારામાં રાખી દરરોજ હજારો ટન રેતી ઉપાડવામાં આવી રહેલ છે. બનાસ નદીમાં આવી રેતી છે કે જ્યાં તરીકે ખનન કરવામાં આવે છે, ખનનની અંદર લોકો મોટા પાયે તે ટ્રેક્ટરો ભાઈ રેતીઓ લઈ જાય છે, રેતીઓની લોકો પાપથી પણ આતા નથી, રેતીઓ લઈને બીજી જગ્યાએ વેચે છે જોઈ લો ટ્રેક્ટરો. मधुसूदन गिरी मेरा नाम है और हमारा धर्म है भूमि को बचाना, हमारा पर्यावरण को बचाना हमारा धर्म है. इसके लिए हम आप लोगों से सब अनुरोध कर रहे हैं, हमारे अकेले से नहीं होगा, एक सबका सहयोग चाहिए. यहाँ आप आके देखें और इसकी कार्रवाई करें और नहीं तो विनाश होने जा रहा है आपके बालुंद्रा बनासकांठा और ये पुल भी खतरे में पड़ेगा.